أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب الله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في محكم كتابه الكريم بسم الله الرحمن الرحيم والأرض بعد ذلك دحاها تمام خوجا ٹی وی ناجنرا مومنین تمام زائرین محترم زائرین حضرت معصوم قوم سلام اللہ علیہا آپ سرونی خدمت ماں سلام علیکم ورحمۃ اللہ وبرکاتہ مرا عزیزو عظیم رات عظیم شب شب دہو الارض انے روز دہو الارض الحمدللہ આપણને નસીબ થઈ થવા જઈ રહ્યો છે એના માટે પરવરદિગાર આલમનો ખરેખર આપણે શુક્ર અદા કરે કારણ કે બહુ જ બાફઝીલત શબ છે અને દિવસ બી બહુ જ બાફઝીલત છે જેને ઇન્શાલ્લાહ તમારી સમક્ષ હું રિવાયત પણ બયાન કરીશ અને આ મોકા ઉપર આપણે કરીમ અહેલે બૈત માસુમે કુમ સલામુલ્લાહ અલૈહાના દરબારમાં હાજર છીએ ઇન્શાલ્લાહ બીબીની બારગાહમાં બી આપણે દુઆ કરશું પરવરદિગારની બારગાહમાં બીબીના સદકામાં આપણે તૌફીક તલબ કરશું અને ઇન્શાલ્લાહ માસુમે કુમ સલામુલ્લાહ અલૈહાની પણ દુઆ આ મોકા ઉપર આપણે હાસિલ કરશું મરાઝીઝો દહવુલ અર્ઝ કુરાન મજીદ બી આનો ઝિક્ર કરે છે સૂરે નાઝિયાતની અંદર જે આયત છે વલ અર્ઝ બઅદ ઝાલિકા દહાહા અને પછી અમે જમીનને ફેલાવી જમીનનો ફેલાવ કર્યો આ 25મી જે તારીખ છે દહવુલ અર્ઝ જે આ તારીખને કહેવામાં આવે છે 25મી ઝિલકાદતુલ હરામને એ એટલા માટે જ તેનું નામ દહવુલ અર્ઝ છે કે અલ્લાહ તાલાએ આ તારીખમાં 25મી ઝિલકાદતુલ હરામના જમીનને નો ફેલાવ કર્યો અને એમાં કોઈ બે મત નથી એમાં કોઈ કોઈને શક નથી ન ફક્ત રિવાયતો યા આપણે હદીસોને જોઈએ બલકે હદીસોની અંદર જોઈએ કે રિવાયતોની અંદર જોઈએ આ મોટા મોટા સાયન્ટિસ્ટોના બયાનમાં જોઈએ આપણે જે લોકો સાયન્સદાન છે એ લોકોનો જે બયાન છે એમાં બી બધા આ વાત ઉપર બધા એક મત છે કે જે જમીનનો ફેલાવ છે આપણે જે રિવાયતો છે આપણી એ રિવાયતો આપણને એમ કહે છે કે આ કાયનાતની અંદર જે જમીનનો ફેલાવ થયો છે એ ખાને કાબાના નીચેથી થયો છે ખાને કાબા અને આજે બી જે સાયન્ટિસ્ટ લોકો કહે છે કે ખાને કાબા આખી દુનિયાનું એક મરકઝ છે એક સેન્ટર છે અને ખાને કાબા કેન્દ્રબિંદુ જેને કહેવાય ને ગુજરાતી જબાનમાં આપણે કહીએ છીએ કે કેન્દ્રબિંદુ છે આખી દુનિયાનું રિવાયત આપણને એમ કહે છે કે અલ્લાહ તાલાએ 25મી ઝિલકાદતુલ હરામની એ તારીખ હતી કે જ્યારે આખી દુનિયાની અંદર ખાને કાબાના નીચેથી જમીનનો ફેલાવ શરૂ કર્યો એ હિસાબે આ રોજ આ દિવસ જે છે એ ખૂબ જ આ રાત બી બહુ જ બાબરકત બયાન કરવામાં આવી છે અને આ દિવસ પણ અલબત્ત ખાલી એમ નથી કે ફક્ત એક જ રીઝન છે હા આ તારીખનું બાબરકત થવાનું ના બલકે આપણા મૌલા ઇમામ રઝા અલી ઇસ્લામે જ્યારે મૌલા રઝા અલી ઇસ્લામની ખિદમતમાં એક શખ્સ આવે છે જે રાવી છે આ રિવાયતનો એ રાવી બયાન કરે છે કે હું આ જ રાત હતી યાને કે 24મી તારીખ પૂરી થઈ અને 25મી રાત હતી 25મી ઝિલકાદની એ વખતે હું મૌલા રઝા અલી ઇસ્લામની ખિદમતમાં હાજર હતો ને મૌલા રઝા અલી ઇસ્લામ કીધા કે તમને ખબર છે કે આજની રાત છે કઈ રાત છે રાવી કહે છે કે મૌલા કઈ રાત છે તો મૌલા ફરમાવે છે કે આ રાત બહુ જ બાબરકત છે આ રાત બહુ જ બાફઝીલત છે બા અઝમત છે કારણ કે આ એ રાત છે યાને કે એ 25મી તારીખ એ રાત એ દિવસ છે કે જે દિવસે અલ્લાહ તાલાએ ખાને કાબાના નીચેથી જમીનનો ફેલાવ કર્યો અને એટલું જ નહીં બલકે હઝરતે
ઈસા અલૈહિસ્સલામ અને હઝરતે ઇબ્રાહીમ બે ઉલુલ અઝમ પૈગંબરની વિલાદતની તારીખ આ હતી. અને એ હિસાબથી બી આપણે જોવા જઈએ તો બે ઉલુલ અઝમ પૈગંબર કે જે સાહેબે શરિયત પણ છે, સાહેબે કિતાબ પણ છે, એવા બે ઉલુલ અઝમ પૈગંબર આ તારીખના આ દુનિયામાં આવ્યા છે. એટલું જ નહીં, બલ્કે મૌલા રેઝા અલૈહિસ્સલામ રિવાયતમાં બયાન કરે છે કે એક રિવાયતમાં છે કે આ 25મી ઝિલકાદની તારીખ ઈ મુબારક તારીખ હશે કે જ્યારે કાયમ અલૈહિસ્સલામ યાને ઇમામ ઝમાના જલ્લાહુ તઆલા ફરજહુ શરીફ કયામ કરશે, એને ઇમામનો કયામનો દિવસ હશે ઈ એક રિવાયત પ્રમાણે. તો મારા અઝીઝો, આ રીતે ઘણી બધી જે મુનાસેબત આ તારીખના જોડાયેલી છે, અને ઇમામ રેઝા અલૈહિસ્સલામ જે બયાન કરે છે આ તારીખની જે રાત, કારણ કે રાત બી બા ફઝીલત છે અને દિવસ પણ બા ફઝીલત છે, બે હિસાબથી બા અઝમત છે. તો જ્યારે રાતની ઇમામ ફઝીલત બયાન કરે છે તો ઇમામ ફરમાશે કે જે કોઈ આ રાતના અગર જાગે છે અને રાતના ઇબાદતમાં પસાર કરે છે આ શબે દહુલ અર્ઝને, તો ઇમામ ફરમાશે કે એને એના નામે અમાલમાં 100 વર્ષની ઇબાદતનો સવાબ લખવામાં આવે છે. 100 વર્ષની ઇબાદત આજની રાતના ઇબાદતના સવાબમાં સામેલ થાય છે. મારા અઝીઝો, એ કે એ હિસાબે આપણે જોઈએ તો કેટલી બાફઝીલત રાત છે. એક રાત 100 વર્ષની ઇબાદતના બરાબર છે આજની. પણ જ્યારે ઇમામ રેઝા અલૈહિસ્સલામ આ જુમલો રાતના બારામાં કીધા, પછી ઇમામ રેઝા અલૈહિસ્સલામ દિવસના બારામાં બી બયાન કર્યા કે અગર કોઈ આ દિવસના રોજો રાખે છે 25મી ઝિલકાદના, મારા અઝીઝો આપણે જાણે છે કે વર્ષની અંદર અમુક તારીખો એવી છે કે જેમાં રોઝા રાખવાની ફઝીલતો બહુ વધારે છે. જેમ કે વર્ષમાં 4 તારીખો એવી બયાન કરવામાં આવી છે કે જેને જેમાં આપણને રોઝાની બહુ જ તાકીદ કરવામાં આવી છે કે તમે એ દિવસે રોઝાને તર્ક ન કરો, રોઝાને હાથમાંથી જવા ન દો. એને સુન્નતે મુઅક્કદામાંથી બયાન કરવામાં આવ્યા છે એ 4 તારીખોને. એ 4 તારીખ માશાઅલ્લાહ આપણા મોમિનીને બધાને યાદ હશે. 17મી રબીઉલ અવ્વલ છે, પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની વિલાદતે બા શહાદતની તારીખ છે કે જેમાં આપણને રોજો રાખવાની બહુ જ તાકીદ કરવામાં આવી છે. બીજું, હમણાં માશાઅલ્લાહ થોડાક જ દિવસમાં આપણે અઝીમ ઈદનો ઇસ્તકબાલ કરશું, ઈદ એ આઝમ, ઈદ એ અકબર, ઈદ એ ગદીર. તો ઈદ એ ગદીર બહુ જ તાકીદ છે ઈદ એ ગદીરમાં રોજો રાખવાની, અને બે ઇન્તહા ઈદ એ ગદીરમાં રોઝાનો સવાબ બયાન કરવામાં આવ્યો છે. અને 3જી તારીખ, રોઝે મબઅસે પયામ્બરે ગિરામી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, 27મી રજબની તારીખ. 27મી રજબની તારીખ એ તારીખ છે કે જ્યારે રોઝો રાખવાની બહુ જ ફઝીલત બયાન કરવામાં આવી છે સુન્નતે મુઅક્કદામાં. અને 4થી જે તારીખ, જેને આખા વર્ષ દરમિયાન સુન્નતે મુઅક્કદામાં બયાન કરવામાં આવ્યો છે કે રોઝો જરૂર રાખો, એ છે 25મી ઝિલકાદતુલ હરામ, યાને કે જે તારીખનો આપણે અત્યારે ઇસ્તકબાલ કરવા જઈ રહ્યા છીએ. અને અલ્હમ્દુલિલ્લાહ આપણને નસીબ થઈ રહી છે એ તારીખ. આ તારીખમાં જે રોજો રાખે, હવે એનો સવાબ તમે ઇમામની જબાનથી આપણે સાંભળીએ જે મૌલા રેઝા અલૈહિસ્સલામ બયાન કર્યા છે કે અગર કોઈ આ તારીખના રોજો રાખે છે 25મી તારીખના, તો એવું છે કે જાણે તેણે 60 વર્ષના રોઝા રાખ્યા હોય, એને એક રોજો જે છે 60 વર્ષના રોઝાના બરાબર શુમાર કરવામાં આવ્યો છે. મારા અઝીઝો, જો આ કોઈ, અચ્છા આ એક રિવાયત છે, બીજી રિવાયતમાં બી આવ્યું છે. બીજી રિવાયતમાં 60નું નહીં, બલ્કે એની કરતાં વધારે આપણને બયાન કરવામાં આવ્યું છે કે અગર કોઈ 25મી તારીખે રોઝો રાખે તો એ રોઝો 70 વર્ષના રોઝાના બરાબર શુમાર કરવામાં આવ્યો છે. 70 વર્ષના રોઝાના બરાબર એક રોઝો ફકત. મારા અઝીઝો, અચ્છા ફકત 70 વર્ષના રોઝા નહીં, બલ્કે માસૂમ ફરમાવે છે કે 70 વર્ષના ગુનાહોનો કફારો પણ આ એક રોઝાના બરાબર છે. એને એક રોઝો જે 70 વર્ષના, જાણે કે આપણા 70 વર્ષના ગુનાહો અલ્લાહ તાલે આપણા માફ કરી દીધા, એને એક રોઝો ગુનાહોનો કફારો બની જશે. મારા અઝીઝો, આપણી ઉંમરનો આપણને ખબર નથી આપણી કેટલી હશે, 50, 60, 70, શાયદ આપણી અત્યારે મેક્સિમમ ઉંમર આપણે આ ગણી શકીએ કે ઇન્શાઅલ્લાહ શાયદ ત્યાં પહોંચે તો 70 વર્ષ સુધી ખુદાના
મદદથી અને તંદુરસ્તી સાથ આપે તો. પણ મારા અઝીઝો આ એક રોઝો કેટલો બાબરકત છે એમ કહી શકાય કે આ એક રોઝો જે છે આપણી પૂરી જિંદગી, આપણી આખી જિંદગીના ગુનાહોનો કફારો બની શકે છે. મારા અઝીઝો, તો કહેવાનો મતલબ એ છે આ રિવાયતો થી આપણને સમજાય છે કે આજની તારીખને આપણે આજની રાતની આજની જે દિવસ છે 25મી તારીખ એની અઝમતને એની અહેમિયતને સમજે અને એમ જ જે છે આપણે ખાલી ના જવા દઈએ. ખાસ કરીને જે દિવસના અમાલ બયાન કરવામાં આવ્યા છે, ગુસ્લ જરૂર અંજામ આપે, ગુસ્લ અંજામ આપે, ગુસ્લે રોઝે દહેવુલ અર્ઝ મુસ્તહબ છે. હા, નમાઝ માટે એના પછી વઝુ જરૂર કરે, કારણ કે આ ગુસ્લ પછી આપણે ડાયરેક્ટ નમાઝ નથી પડી શકતા, નમાઝ માટે વઝુ જરૂરી છે. ઝોહરના ટાઈમ ઉપર, ઝોહરથી પહેલાં, ઝોહરથી નજદીક જ્યારે આપણે જઈએ તો એના પહેલાં જે 2 રકાત નમાઝ બયાન કરવામાં આવી છે અને એમાં અલ્હમ્દુલિલ્લાહ પછી 5 વખત સૂરે શમ્સ પડવાનો છે, વ શમ્સ વ ઝુહાહા, કારણ કે એના અંદર બી આયત જે છે આવે છે. એ આયતમાં શું છે? વલ અર્ઝ, વલ અર્ઝ વમા દહાહા, વલ અર્ઝે વમા દહાહા, જે જમીનને ફેલાવશે ને એનો એ શમ્સની, સૂર્ય શમ્સની અંદર બી આયતનો જિક્ર છે, વલ અર્ઝ, વલ અર્ઝે વમા દહાહા. તો મારા અઝીઝો, આ 5 વખત સૂર્ય શમ્સ છે એ 2 રકાતમાં પડવાનો છે અને પછી જે તમને દુઆઓ છે એ તમે જરૂર મફાતિહુલ જીનાનમાં અથવા બીજી જે કિતાબો છે અમાલની એની અંદર તમને મળી જશે. મારા અઝીઝો, હું આ મોકા ઉપર આપ સર્વની ખિદમતમાં ઇલ્તમાસે દુઆ પણ કહું છું કે તમે જ્યારે ઇબાદત કરો, દુઆ કરો આજના દિવસમાં, રાતમાં, તો અમારી જેવા ને ફરામોશ નહીં કરતા હકીરને ઇન્શાલ્લાહ તમારી બધાની દુઆ અમારા હકમાં કબૂલ થશે અને અમે ઇન્શાલ્લાહ અમે બધા તમારા માટે જરૂર દુઆ કરશું. આપણે બધા ઝરીથી નજદીક જઈએ, સૌથી પહેલાં ઇઝને દુકુલ પડીએ, માસુમાને સલામ કરીને ઇન્શાલ્લાહ માસુમાની બારગાહમાં પણ તોફીક તલબ કરીએ. સાથે મળીને ઇઝને દુખુલ પડી. અલ્લાહુમ્મા સલ્લ અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બિઇઝ્નિલ્લાહિ વ ઇઝ્નિ રસૂલિહિ વ ઇઝ્નિ ખુલફાઇહિ યદખુલ હાઝલ બૈત ફકૂનુ મલાઇકતલ્લાહિ અવાની વ કૂનુ અનસારી હત્તા અદખુલ હાઝિહિ રૌદતલ મુબારકા વ અદઉ અલ્લાહ બિફુનૂનિ દઅવાત વ અતરિફ લિલ્લાહિ બિલ ઉબૂદિયતિ وللنبي والأئمة بالطاعة. رب أدخلني مدخل صدق وأخرجني مخرج صدق واجعل لي من لدنك سلطانا نصيرا. بسم الله وبالله وفي سبيل الله وعلى ملة رسول الله صلى الله عليه وآله. أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله وأن عليا ولي الله. اللهم صل على محمد وآل محمد وأجل فرجهم. أبصر وتي گزارش کے پوتانی જગ્યાએથી ઊભા થઈ જાય, બીબીના અહતરામમાં સીના ઉપર હાથ રાખી અને આપણે બધા અદબ અહતરામથી શહેઝાદીને સલામ કરશું. અલ્લાહુમ્મા સલ્લ અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. કિબલાની તરફ રૂખ કરે. ઇન્શાલ્લાહ આપણે બધા સાથે મળીને તસ્બીહ પડશું. પહેલાં બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. الله اكبر 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 Alhamdulillah. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. بسم الله الرحمن الرحيم.
زیارت معصوم السلام اللہ علیہ پڑے چھے تمام معصومین علیہ السلام طرف تھی شہدہ کربلا سیران کربلا علیہ السلام طرف تھی اپنا ماں باپ بھائی بہن عزیز و اقارب رشتہ داروں طرف تھی علماء کرام طرف تھی تمام مومن مومنات طرف تھی شہدا طرف تھی جی مومنین التماس سے دعا کہیا چھے تھی انہاں طرف تھی مریضوں نے شفا نی نیت تھی اپنا فیملی طرف تھی تمام مرحومین طرف تھی اپنا طرف تھی قربت اللہ اللهم صل على محمد وآل محمد وعجل فرجهم بسم الله الرحمن الرحيم السلام على آدم صفوة الله السلام على نوح النبي الله السلام على إبراهيم خليل الله السلام على موسى كليم الله السلام على عيسى روح الله السلام عليك يا رسول الله السلام عليك يا خير خلق الله السلام عليك يا صفي الله السلام عليك يا محمد ابن عبد الله خاتم النبيين السلام علیک یا امیر المومنین علی ابن ابی طالب و سیر رسول اللہ السلام علیک یا فاطمۃ سیدۃ نساء العالمین السلام علیکم یا صفت نبی الرحمہ و سید شباب اہل الجنہ السلام علیک یا علی ابن الحسین سید العابدین و قرۃ عین الناظرین السلام علیک یا محمد ابن علی باقر العلم بعد النبی السلام علیک یا جعفر ابن محمد الصادق البار الامین السلام علیک یا موسی ابن جعفر الطاہر الطہور السلام علیک یا علی ابن موسی الرضا المرتضی السلام علیک یا محمد ابن علی التقی السلام علیک یا علی ابن محمد النقی الناصح الامین السلام علیک یا حسن ابن علی السلام علی الوصی من بعده اللهم صل على نورك وسراجك وولی ولیك ووصی وصیك وحجتك على خلقك السلام علیک یا بنت رسول اللہ السلام علیک یا بنت فاطمۃ و خدیجہ السلام علیک یا بنت امیر المومنین السلام علیک یا بنت الحسن والحسین السلام علیک یا بنت ولی اللہ السلام علیک یا اخت ولی اللہ السلام علیک یا عمت ولی اللہ السلام علیک یا بنت موسی بن جعفر ورحمۃ اللہ وبرکاتہ السلام علیکم عرف اللہ بیننا و بینکم فی الجنہ وحشرنا فی زمرتکم ووردنا حوض نبیکم وسقانا بکاس جدکم ید علی ابن ابی طالب صلوات اللہ علیکم صل اللہ یرینا فیکم السرور والفرج و یجمعنا و ایاکم فی زمرت جدکم محمد صلی اللہ علیہ وآلہ و اللہ یصلبنا معرفتکم انہ ولی قدیر اتقرب الی اللہ بحبکم والبرات من عدائکم والتسليم إلى الله راضيا به غير منكر ولا مستكبر وعلى يقين ما أتى به محمد وبه راض نطلب بذلك وجهك يا سيدي اللهم ورضاك والدار الآخرة يا فاطمة اشفعي لي في الجنة فإن لك عند الله شأنا من الشأن اللهم إني أسألك أن تختم لي بسعادة فلا تسلب مني ما أنا فيه ولا حول ولا قوة إلا بالله العلي العظيم اللهم استجب لنا وتقبلنا بكرمك وعزتك وبرحمتك وعافيتك وصلى الله على محمد وآله أجمعين وسلم تسليما يا أرحم الراحمين اللهم صل على محمد وآل محمد وعجل فرجهم پروردگار راہ تنے واسطو محمد وآل محمد علیہ الصلوۃ والسلام تنے واسطو معصوم ایکم سلام اللہ علیہ ذات گرامی تنے واسطو شب دہول ارض نے روزے دہول ارض نی آ دِوس نی نے رات نی عظمت نو پروردگارا اے مارا کریم اللہ سوتی پہلا تو ہمارا بدائی نی زیارت نے انے ہمارا بدائی نے سلام نے بی بی نی بارگاہ ماں قبول فرماؤ پروردگارا امو نے بدائی نے بی بی معصوم کوم سلام اللہ علیہا تمام معصومین نی دنیا ماں زیارت نے امنی شفاعت آخرت ماں نصیب فرماؤ خدایا بی بی نا صدقہ ماں جے ظاہرین دور دراز تھی زیارت کری رہیا سی تے انہیں جلدی تھی تمام مقامات مقدس ماں حاضر آپ کی انے آ مقام مقدس پر حاضر تھو نصیب فرماؤ پروردگارا آشب دہول ارض ماں مومنین نی توفیقات ماں ودھارو فرماؤ عبادت نی توفیق عطا فرماؤ انے جے آ رات نی انے دیوس نی برکت چھے تے تمام مومنین نا شامل حال فرماؤ پروردگارا آ رات انے دیوس نی برکت تھی ہمارا تمام گناہوں نے معاف فرماؤ مومنین نی پریشانیوں نے دور فرماؤ اے مارا کریم اللہ کتلا مومنین مریض سے آ رات نے دیوس نی برکت تھی بی بی معصومانی عظمت نہ صدقام ہمارا اللہ تمام مریضوں نے شفا عنایت فرماؤ بے اولاد نے اولاد عطا فرماؤ بے روزگار نے روزگار عطا فرماؤ مرا معبود ہمارا بدائی نے عاقبت بخیر فرماؤ با ایمان دنیا تھی اٹھاؤ پروردگارا ہمارا ایک ہاتھ ماں قرآن ایک ہاتھ ماں دامن اہل بیت ہوئے ایوی حالت ماں میں دنیا تھی رخصت تھا یہ ہمارا کریم اللہ تمام مومنین نی
زمینی آسمانی بلاؤ تھی محفوظ راک پریشانیوں تھی نجات عطا فرماؤ اے مارا کریم اللہ مومنین رزق ما برکت عطا فرماؤ مومنین نی دعا و حاجت انہیں تمناؤں نے پوری فرماؤ مارا معبود جیوی ریتے معصوماں نو روزو آباد چھے جنت البقینا روزہ نے آباد فرماؤ اب انہیں بدھائی نے اے مقام جے عالی شان روزاؤں نی شکل ما ہوئی ہم انہیں زیارت نصیب فرماؤ اے مارا کریم اللہ زمانہ نا امام نا قیام نو دیوس سے 25ویں ذلقعد جلد تھی جلد امام نو ظہور فرماؤ امام نے اذن ظہور فرماؤ ان امام نا ناصر و مددگار ما خادم و ما مارو شمار فرماؤ ابار اعمال تھی مولان راضی نے خوشنود فرماؤ ربنا تقبل منا انک انت السمیع العلیم اکثر مومنین پت پتانی دعاؤں نے پیش کرے انشاءاللہ بی بی نا صدقہ ما اللہ تعالیٰ دعا قبول فرماوے اللہم صلی علی محمد و آل محمد و آل جل فرجہ اب سروید اجازت چاہو شو خدا حافظ فی امان اللہ التماس دعا